નમસ્કાર મેં ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર્મી દુરાચરના કે હાલના મુખ્ય સમાચાર પર રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે બે દિવસ અગાઉ ઉપલેટા કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો હતો. રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે બે દિવસ અગાઉ ઉપલેટા કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો હતો અને અમુક સદસ્યોએ ઉપલેટા ધોરાજીના ધારાસભ્યને જો લોકસભાને લલિત વસોયાને જો ટિકિટ આપવામાં આવશે તો ઉપલેટા તાલુકા પંચાયતના ઠેકેદારો ભાજપને સમર્થન આપીશું તેવો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને ઉપલેટા કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો. જેના સંદર્ભમાં લાખાભાઈ ડાંગરના જણાવ્યા અનુસાર જે ઉપલેટા તાલુકાના સદસ્યો હવે નારાજ નથી, હવે કોંગ્રેસની સાથે જ છે તેવો સૂર વ્યક્ત કર્યો અને આમ ડેમેજ કંટ્રોલ કરી લેવામાં આવ્યો અને કોંગ્રેસ પાર્ટી જે ઉમેદવારને લોકસભા ટિકિટ આપવામાં આવશે તેને સંપૂર્ણ રીતે ટેકો જાહેર કર્યો અને નારાજગી વ્યક્ત થયા. સદસ્યો હવે નારાજ નથી અને કોંગ્રેસમાં છે અને કોંગ્રેસ પાર્ટીમાં જ રહેશે તેવો સૂર વ્યક્ત કર્યો. આવો ઉપલેટાના કોંગ્રેસ અગ્રણી એવા લાખાભાઈ ડાંગરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું. આમ ઘીના ઠામમાં ઘી ભળી ગયું હતું. હવે જે સોશિયલ મીડિયામાં જે લેટરપેડ વાયરલ થયા એમાં હું પણ હતો, અમારા સભ્ય શાંતિલાલ હતા, અમારા ભાઈ કારોબારી ચેરમેન નવીનભાઈ દલસાણીયા હતા, પણ અટાણા અત્યારે અમે સંકલનથી બધા ભેગા છીએ. તાલુકા પંચાયતના ઉપપ્રમુખ લાખાભાઈ, તાલુકા પંચાયતના તમામ સભ્યો અમે સાથે મળીને બધું કામ કરી છીએ અને કોંગ્રેસ પાર્ટી જેને ટિકિટ આપશે એનું અમે કામ કરશું. હાથનો પંજો નિશાન લઈને આવશે એની સાથે છીએ એમ બધા. છેલ્લા બે દિવસ પહેલા સોશિયલ મીડિયા દ્વારા એમાં જે વાયરલ અમારા તાલુકા પંચાયતનો સદસ્યોના જે લેટરપેડ વાળો વિડીયો વાયરલ થયો હતો, એ તમામે તમામ સદસ્યોનો મેં સંપર્ક કરી, જે પણ મનદુખ હતું એ બધા દૂર કરી, મતભેદ દૂર કરી, મનભેદ નથી પણ મનદુખ હોય એને દૂર કરી દીધા છે. અમે સૌ સાથે મળ્યા છીએ. કોંગ્રેસ પાર્ટીનો જે પણ ઉમેદવાર હશે એને તમામ તમામ સદસ્યો અમે નિર્ધાર કર્યો છે. અમે એને ચૂંટાવવા માટે તન તોડ મહેનત અને તન મન અને ધનથી બધા જ કામે લાગી જવાના છીએ. મારી સાથે આજે તમામ સદસ્યો હાજર છે. કોઈ પણ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર, ભલે ભાઈ સભ્ય તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, કોઈ ભાજપમાં જવાના નથી. હા, આ વાહિયાત વાત છે. આજે પણ હું તમને ખાતરીપૂર્વક કહું છું કે જે વિધાનસભાની અંદર અમારા તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના સદસ્યો જે કામ કર્યું હતું એવું જ કામ કોંગ્રેસની વિચારધારા સાથે અમે સૌ જોડાયેલા છીએ તે કામ કરવાના છીએ. અને પોરબંદર લોકસભા મતવિસ્તારનો જે પણ ઉમેદવાર હોય, પછી માન્ય ધારાસભ્ય લલિતભાઈ વસોયાને કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપે યા તો કોઈ પણ પંજાના નિશાન સાથે આવનાર વ્યક્તિને અમે સમર્થન આપવાના છીએ અને એના સમર્થનમાં કામ કરવાના છીએ. આ બધી જે અફવા છે એને અફવાઓથી પણ થોડુંક દૂર રહેવું જોઈએ. લોકોને પણ અમે આ પ્રકારની કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલ છે એટલે ખાતરી આપીએ. અમીર પઠાણ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ ઉપલેટા. હળવદના વેગડવા રોડ પર આવેલા સ્વિમિંગ પુલનું કામ ચાલુ હતું તો દરમિયાન અચાનક દિવાલ ઘસી પડતા કામ કરતા અધેડનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. હળવદમાં સ્વિમિંગ પુલના કામ દરમિયાન દિવાલ ઘસી પડતા વૃદ્ધનું મોત થયું હતું. આ બનાવની હળવદ પોલીસને પ્રાપ્ત માહિતી અનુસાર હળવદના નવા બસ સ્ટેન્ડ પાછળ રહેતા બાબુભાઈ મંજીભાઈ રાઠોડ ઉંમર વર્ષ 62 નામના વૃદ્ધ હળવદના વેગડવાવ રોડ પર આવેલા મજનુભાઈ ઉસ્માનભાઈની વાડીએ સ્વિમિંગ પુલમાં ટાઇલ્સ લગાવવાનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક દિવાલ ઘસી પડતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું. હળવદ પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. કેશુભાઈ બાવળિયા, સંજયભાઈ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હળવદ મામલતદાર સહિતનો સ્ટાફ આ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મયુર રાવલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ હળવદ. સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે રાજકીય પક્ષોમાં ગરમાટો આવી ગયો છે. એક તરફ ભાજપ સરકાર વિજય સંકલ્પ કાર્યકર્તા સંમેલન કરી આવનાર લોકસભા કબજે કરવા દંડોળ મહેનત કરી રહ્યા છે, ત્યારે સુરતના જંખવાવ ખાતે કોંગ્રેસનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું જેમાં કોંગ્રેસના માજી પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા સહિતના કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા. જેમાં અર્જુન મોઢવાડિયાએ મોદી શાસનમાં થયેલા કામોમાં અનેક સવાલો ઉઠાવ્યા હતા. સુરત જિલ્લાના જંખપાવ ખાતે કોંગ્રેસનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું જેમાં એક તરફ અતિશય ગરમી અને આ ગરમીમાં કોંગ્રેસના કાર્યકરો કલાકોથી સભા મંડપમાં આવીને બેસી ગયા, પરંતુ મુખ્ય મહેમાન એવા કોંગ્રેસના માજી પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાની હાજરી આપી હતી.
અને હાલમાં ભાજપ સરકાર દ્વારા સુપરસોનિક મિસાઇલથી અવકાશમાં ઉપગ્રહ તોડી પાડવાની ઘટનાના મુદ્દે કહ્યું હતું કે આ તો કોંગ્રેસના શાસનમાં બની ત્યારની હતી, પણ પ્રધાનમંત્રી જે રીતે જાહેરાત કરતા હતા તે જોવા જેવું હતું. સાથે મોદી સરકારની કામગીરી પર પણ તેમણે સવાલ ઉઠાવ્યા હતા. બારડોલી બેઠક પર પ્રબળ દાવેદાર એવા ડોક્ટર તુષાર ચૌધરીએ આ બેઠક પર જીતવાનો દાવો કર્યો. તો બીજી તરફ કોંગ્રેસના બારડોલી બેઠકના દાવેદાર અને માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીની સૂચક ગેરહાજરી આંખે વળગી તેવી હતી. જોકે કોંગ્રેસ ભાજપ જેવી ભીડ એકત્રિત કરી શકતી નથી, ત્યારે આવનાર લોકસભાની બારડોલી બેઠક કોંગ્રેસ માટે સરળ રહેવાની નથી. જો કોંગ્રેસમાં ચાલી રહેલ વિવાદ જો અંદર ખાને વકર્યો તો બારડોલી બેઠક ફરી કોંગ્રેસે ગુમાવી પડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. માગી છે એ બધા લોકસભા લડવા માટે સક્ષમ છે. અમારો મુખ્ય ઉદ્દેશ આ બેઠક ફરી પાછું કોંગ્રેસ કબજો મેળવે એ રહેશે. એટલે લડું ચૂંટણી હું કે બીજા કોઈ અન્ય ઉમેદવાર હશે તોય અમે એટલી જ તાકાતથી લાગીશું, પણ આ વખતે બારડોલી બેઠક કોંગ્રેસ પક્ષના ખાતામાં જશે એવો અમે મક્કમ નિર્ધાર કર્યો છે. મને ટિકિટ મળે તો મને ફાયદો એ થશે કે હું ભૂતકાળમાં આ વિસ્તારનો સંસદ સભ્ય રહ્યો છું, એટલે મને આ વિસ્તારની રગેરગથી હું માહિત છું અને લોકો પણ મને ઓળખે છે, તો મારા માટે પ્રચાર કાર્ય થોડું સરળ રહેશે. ગત ચૂંટણીમાં માત્ર શહેરી વિસ્તારમાં એકતરફી ગત ચૂંટણીની વાત કરું છું, એમાં શહેરી વિસ્તાર જે આવે છે બારડોલી લોકસભાનો, એમાં એકતરફી મતદાન થયાને કારણે આ બેઠક ગુમાવી પડી હતી. પણ એ વખતે પણ આદિવાસી જેટલા વિસ્તારો છે એમાં કોંગ્રેસ આગળ જ રહી હતી ભારતીય જનતા પાર્ટી કરતાં, અને આ વખતે પણ માત્ર 11,000 જ અંતર છે, એટલે 11,000 અંતર તો આસાનીથી કોંગ્રેસ કાપી શકશે અને આ બેઠક પર કોંગ્રેસ ચોક્કસ જીતશે. દેશના યુવા અને ક્રાંતિકારી નેતા રાહુલ ગાંધીએ એક અદ્વિતીય યોજના ન્યાય જાહેર કરી છે, જે યોજના હેઠળ દેશના 5 કરોડ ગરીબ પરિવારોને દરેકના એકાઉન્ટમાં મહિલાના નામે વાર્ષિક 72,000 રૂપિયાની આવક થાય એ પ્રકારે જમા કરવાનું જાહેરાત કરી છે. આ નરેન્દ્ર મોદીજીના 15 લાખ રૂપિયા જેવા જુમલાની વાત નથી, અને મોદીજીએ જે પ્રકારે 3.5 લાખ કરોડ રૂપિયા અમીરોના માફ કર્યા છે, દેવા માફ કર્યા છે એવી યોજના પણ નથી, પરંતુ દુનિયાના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓ તૈયાર કરેલી યોજના છે. અને જે યોજના હેઠળ એક જ ઝાટકે જે ગરીબ લોકો છે 5 કરોડ ગરીબોને મિનિમમ આવક આપીને એનું જીવનધોરણ ઊંચું લઈ આવી, એનું આરોગ્ય અને શિક્ષાનું સ્તર ઊંચું લઈ આવી, એને રોજગારી માટે સક્ષમ બનાવી અને એમને દેશના મુખ્ય પ્રવાહમાં જોડાવા માટેની વ્યવસ્થા કરી છે. આ યોજના ગરીબી ઉપરનો સૌથી મોટામાં મોટો હુમલો હશે, અને એ ઉપરાંત બીજા જે કાર્યક્રમો કોંગ્રેસ પક્ષ લઈ આવી રહી છે એ કાર્યક્રમો લોકો સુધી અમે પહોંચાડીશું. મોદીજી અને ભારતીય જનતા પાર્ટીની જે નવટંકી છે ચૂંટણીઓ પર, ક્યારેક ચાયવાલા બનવાનું, ક્યારેક ચોકીદાર બનવાનું, વડાપ્રધાન ક્યારેય નહીં બનવાનું, ચોકીદાર બનવાનું તો માત્ર અમીરોના ચોકીદાર બનવાનું, એને જે ટ્રીક છે અમે જનતાની વચ્ચે જઈને ખુલ્લી કરીશું. આજે અહીંયા જંખવાવ ખાતે પણ આ વિસ્તારના કાર્યકરો, બૂથ કાર્યકરો અને આગેવાનોને મળીને અમે લોકોની વચ્ચે પહોંચી જવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓને અપીલ કરી છે. આજે સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની મીટિંગ છે સાંજે દિલ્હીમાં, અને એમાં ગુજરાતની અને દેશના બીજા રાજ્યોની મોટાભાગની બેઠકોની જાહેરાત થશે, એ સાંજ સુધીમાં બધાને ખ્યાલ આવી જશે. મેહુલ ગોસ્વામી સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ગુજરાતી શાળા નંબર 2 ના ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા શાળાના વિદ્યાર્થીઓને છેલ્લા 12 વર્ષથી બગરખાનું વિતરણ કરવામાં આવે છે. પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડ ખાતે આવેલા પ્રાથમિક ગુજરાતી શાળા નંબર 2 માં વર્ષો પહેલાં અભ્યાસ કરીને ઉચ્ચ કક્ષાએ હોદ્દો મેળવીને નિવૃત્ત થઈ નિવૃત્ત જીવન વિતાવતા અરવિંદભાઈ શાંતિલાલ શાહ રહે હાલ અમદાવાદ. તેઓને પોતાની શાળા પ્રત્યે પ્રેમ અને ગૌરવ હોવાથી તેઓ છેલ્લા 12 વર્ષથી પ્રાંતિજ ખાતે આવીને શાળાના બાળકોને પગરખાનું વિતરણ કરે છે. તો આ વર્ષે પણ શાળાના 340 વિદ્યાર્થીઓને પગરખાનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય કિશનસિંહ પરમાર, ભૂતપૂર્વ શિક્ષક શંભુભાઈ રાવલ, શિક્ષિકા હર્ષિતાબેન ભાવસાર, રાજુભાઈ પટેલ, મિતેશભાઈ, કિંજલબેન મોદી, રેણુકાબેન કડિયા, હિનાબેન, કોમલબેન સહિત શાળાના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને તેમના પગના માપ મુજબ પગરખાનું વિતરણ કરવામાં આવ્યું.
જીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. લાઠી પાસેના આસોદર નજીક લાઠી તાલુકા ભાજપના પ્રમુખની ગાડી અચાનક જ એકાએક આગ ભભૂકી ઉઠી. અકસ્માતમાં મગનભાઈ કાનાણીનો સમય સૂચકતાને કારણે કારમાંથી બહાર નીકળી જતા તેમનો બચાવ થયો હતો. અમરેલી જિલ્લા લાઠી તાલુકા ભાજપ પ્રમુખના ગાડીમાં અચાનક એકાએક આગ ભભૂકી ઉઠી ત્યારે હાલ સમય સૂચકતાને કારણે કારમાંથી બહાર નીકળી જતા તેમનો બચાવ થયો છે. ત્યારે બીજી બાજુ જાણવા મળ્યા મુજબ લાઠી તાલુકા ભાજપના પ્રમુખ મગનભાઈ કાનાણી પોતાની નિશાન કંપનીની કાર લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન લાઠીના આસોદર નજીક ગાડી અચાનક જ ઊભી રહી ગઈ. ત્યારબાદ તેઓએ કારને ફરી શરૂ કરવાના પ્રયત્નો કર્યા પરંતુ તે દરમિયાન અચાનક જ ગાડીમાં આગ ભભૂકી ઉઠી. પરંતુ સમય સૂચકતાને કારણે કારમાં સવાર લોકો બહાર નીકળી ગયા જેથી લોકોનો આબાદ બચાવ થયો હતો અને જોતજોતામાં ગાડી બળીને ખાક થઈ ગઈ. ત્યારે કંપનીની મોંઘી દાટ કાર લેવા છતાં આવી ઘટના બનતા તાલુકા ભાજપના પ્રમુખે કંપની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવું અંતમાં કલ્પેશભાઈ ખેર દ્વારા જણાવ્યું હતું. ભાજપનો પ્રમુખ છું. આજે કાર્યક્રમ મારે પાર્ટીનો હતો એટલે હું આસોતેથી નીકળ્યો. 1.5 કિલોમીટર આવ્યો ત્યાં ગાડી મારી બંધ થઈ અને ગાડી ચાલુ કરવા માટે બીજી વાર સ્લેપ માર્યો એટલે ગાડીમાં આગ થઈ એટલે હું મારી રીતે બહાર માંડ નીકળ્યો. જો ન નીકળ્યો હોત તો મારી જાનહાની પણ થાત. આ કંપની માઇક્રા કંપની છે. એ કંપની આપણે આપણા જીવનું જોખમ ન થાય એટલા માટે આપણે લઈએ છીએ. તો આ તો લોકોને પણ અમારે કહેવું પડશે કે ભાઈ આવી ગાડીને આવો કંપનીનો ફોલ્ટ હોય તો આવી આ કંપનીની ગાડી ન લેવી જોઈએ. અથવા તો અમે અમારી રીતે કાયદેસરની કાર્યવાહી કરીશું કે ભાઈ આ ગાડીને આવી રીતે આગ કેવી રીતે લાગે. કઈ કંપની હતી? માઇક્રા કંપનીની ગાડી છે. નિશાન કંપનીની ગાડી છે માઇક્રા. અને માઇક્રા આપણે 2013 મેં લીધેલી છે. અને માઇક્રા કંપની નિશાન કંપનીની આ ગાડી છે. નિશાન કંપનીવાળા માથે અમારે 100% હવે કેસ કરવો જોઈએ કારણ કે આ વસ્તુ જીવની જોખમ છે. આવું તો બનવું જ ન જોઈએ એમ. પ્રતાપભાઈ વાળા સાથે અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. કાંકરેજ તાલુકાના તાણા વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી માધવ સ્મૃતિ ટ્રસ્ટ તાણા સંચાલિત સોન અંશુલ ગાંધી વિદ્યા સંકુલ શ્રી સરસ્વતી શિશુ મંદિર તાણામાં મધુરમ વાર્ષિકોત્સવ 2019 યોજાઈ ગયો. અધ્યયન માટે બુદ્ધિની ગ્રહણશીલતા જરૂરી છે અને ગ્રહણશીલતા માટે મનની એકાગ્રતા તથા શાંતિ જરૂરી છે. મનને શાંત, પ્રફુલ્લિત, ઉત્તેજના રહિત રાખવા માટે શાસ્ત્રીય સંગીત ખૂબ મહત્વનું છે. આ સાથે જ સંગીતના સ્વર, તાલ અને લયને જીવનને સુમધુર, સંવાદી તથા સ્વચ્છ રાખે છે. શ્રી સરસ્વતી શિશુ મંદિર તાણામાં વર્ષ દરમિયાન શિક્ષણ સિવાય સમાજ ઉપયોગને જે સંસ્કાર પ્રાપ્ત કર્યા છે, જે કળા ખીલવી છે, તેનું પ્રત્યક્ષી દર્શન સહુ નિહાળી શકે તેવા હેતુથી દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મધુરમ વાર્ષિકોત્સવ 2019 આયોજન કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ પી વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયો, જેના ઉદ્ઘાટક વિનોદભાઈ ગોકર્ણી રહેલા હતા. ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી મધુરમ વાર્ષિકોત્સવ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી. સુરેશભાઈ ઠક્કર ગુરુજીએ શાબ્દિક સ્વાગત કરી મહેમાનોને આવકાર્યા હતા. સ્વામી વિવેકાનંદની પ્રતિમા તથા ધાર્મિક પુસ્તક આપી મહેમાનોનું તથા ગુજરાત રાજ્યમાં ચક્ર ફેંક પ્રથમ આવેલા અજયભાઈ, ધ્યાના દેવેન્દ્રભાઈ જોશી આ શાળામાં અભ્યાસ કરી ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી હારીજમાં શિક્ષિકા જાગૃતિબેન ગગાજીસિંહ ગૌ પાયલબેન દેસાઈનું સ્વાગત શિશુ મંદિરના ગુરુજીએ કર્યું હતું. શાળાના બાળકો દ્વારા પ્રાર્થના, શિશુ ગીત જીનકો હૈ બેટિયા તથા તુજકો ના દેખું તો સંચલન ગીત, એક પાત્રી અભિનય રામ ભક્ત હનુમાનજી તથા શિવાજી મહારાજ સ્વાગત ગીત, રાજસ્થાની ગીત આય શુભ ઘડી, બાળવાર્તા રાસ દ્વારિકાનો નાથ, ડાન્સ કથપુતળીનો લેઝી ડાન્સ, દેશભક્તિ ગીત વંદે માતરમ, આદિવાસી લોકનૃત્ય અંતે સાહસિક પ્રોગ્રામ પણ યોજાયો હતો. આ પ્રસંગે કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, થરામાજી રાજવી પૃથ્વીરાજ સિંહ વાઘેલા, વરિષ્ઠ પત્રકાર યશપાલ સિંહ વાઘેલા, થરા નગરપાલિકા ઉપપ્રમુખ વસંતજી ઘાઘોસ, તાણા પૂર્વ સરપંચ ગિરીશભાઈ પટેલ, વિનોદભાઈ ગોકર્ણી, ઈશ્વરભાઈ ઠક્કર, ઈશ્વરભાઈ આર પ્રજાપતિ, જલાભાઈ બી દેસાઈ, અનુપમ શાળા નંબર 2 શિક્ષક પ્રહલાદભાઈ એલ આચાર્ય, જતીનભાઈ એસ શાહ મેનેજિંગ ડિરેક્ટર પ્રગતિ બેંક થરા, પ્રહલાદભાઈ બી પ્રજાપતિ ઉણ
મધુભાઈ સોની, હર્ષદભાઈ આઈ ઠક્કર, હિમાની મોલ, અશોકભાઈ બી પઢિયાર, ગોવિંદભાઈ રાવલ, પૂર્વ શિક્ષક કાનજીભાઈ ચૌધરી રાધનપુર, તેમજ શિક્ષકગણ વાલીગણ, વિદ્યાર્થી ભાઈઓ બહેનો, બાળકો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સુરેશભાઈ ઠક્કરે કર્યું હતું. સ્ટેજ સંચાલન રિંકુબેન પ્રજાપતિ તથા વાલાભાઈ બેલદારે કર્યું. છેલ્લે આભારવિધિ પ્રહલાદભાઈ બી પ્રજાપતિએ ઉણાવાલાએ કરી હતી. ચેહરશ્રી વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ફાગડી ગામના નયન દેવધરિયાને અબુધાબી ખાતે દિવ્યાંગો માટે યોજાનાર સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ સમર ગેમમાં સાયકલિંગ સ્પર્ધા માટે પસંદગી થતા સ્પર્ધામાં ભાગ લીધેલ, જેમાં વિજેતા થતા ગોલ્ડ મેડલ જીતી તેમના પરિવાર કેશોદ તાલુકા જિલ્લાનું તેમજ ગુજરાત રાજ્યનું નામ દેશભરમાં રોશન કર્યું છે. દિવ્યાંગ નયન દેવધરિયાને ગોલ્ડ મેડલ જીત્યો તે બદલ ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું. હું ગામનો ઉપસરપંચ નરમભાઈ ભીખાભાઈ મકવાણા અને અમારા દિવ્યાંગ ભાઈ નયનભાઈ ગોપાલભાઈ દેવધરિયા જે ગોલ્ડ મેડલ અબુધાબીથી ઇન્ટરનેશનલ લેવલનું જીતીને આવ્યા છે એના બદલ ખૂબ ખૂબ આભાર અમે માનીએ છીએ અને તમારો પણ અમે આભાર માનીએ છીએ. અમારા ગામનું ગૌરવ વધાર્યું, પછી કેશોદ તાલુકાનું, જૂનાગઢ જિલ્લાનું, ગુજરાત રાજ્યનું અને ભારત દેશનું આખું પણ એને ગૌરવ વધાર્યું છે. ગોવિંદ હડિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કેશોદ. કેશોદ તાલુકાના ટીટોડી ઇસરા પીપડી સુધી આશરે 6 કિલોમીટરનો નવો રોડ 92 લાખના ખર્ચે બનાવવામાં આવ્યો છે, જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો ઇસરા ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. નવા બનેલા રોડની સાઈડો માટીથી ભરવામાં આવી છે, તેમાં માટીને બદલે મોટા મોટા પથ્થરો નાખવામાં આવ્યા છે, જે બાબતે ગ્રામજનોએ રજૂઆત કરતા રોડનું કામ કરતા લોકોએ જણાવ્યું કે અમારી મનમાની જ ચાલશે, અમને જેમ યોગ્ય લાગશે તેમ કરીશું. જે રોડની સાઈડો ભરવામાં પણ ગેરરીતિ થઈ હોવાનું તથા રોડની પાલિસમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. હાલમાં તાજેતરમાં ટીટોડી એસરા પીપડી સુધી આશરે 6 કિલોમીટરનો 92,29,000નું ટેન્ડર મંજૂર થયેલ હોય નવો રોડ બનેલ છે, જેમાં લોકો ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી રહ્યા છે. તે બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી લોકો માંગણી કરી રહ્યા છે. ત્યારે ભ્રષ્ટાચારના આક્ષેપો સામે યોગ્ય તપાસ કરવામાં આવશે કે નહીં તે આવનારો સમય જ બતાવશે. તેમજ નવા બનેલા રોડના બમ્પ વળાંક દર્શાવતા બોર્ડ, રોડ પટ્ટા, કિલોમીટર દર્શાવતા ખાંભા તેમજ રિફ્લેક્શન સ્ટીકર લગાવવામાં આવશે કે કેમ તે તો હવે જોવાનું જ રહ્યું. મેં એ લોકોને એવું કીધું કે ભાઈ તમે આ માટી કામ કરો એ થોડું ઝાડુ પડે અને પાણા પડે બરાબર, થોડુંક આસુ નાખો અને વ્યવસ્થિત નાખો તો એ લોકો એવું જવાબ આપ્યો કે અમે જે નાખી બરાબર નાખીને એવું કીધેલું અમારા અંદરમાં આવશે અને બીજો ઉચિત જવાબ આપ્યો. મારું નામ હરદાસભાઈ રાવલિયા, ગામ ઈસરા. અમારે અત્યારે અહીંયા રોડનું કામ ચાલુ છે ટીટોળીથી પીપળી સુધીનું, એમાં મોટે પાયે ભ્રષ્ટાચાર થયો હોય એવી અમને શંકા છે અને ભ્રષ્ટાચારની બુદબુ આમાંથી આવી રહી છે. હવે અત્યારે તમે જોવો આ રોડનું જે કામ પૂરતું નથી, ત્યાં અત્યારે જ્યાં ખોદીએ ત્યાં ઉજળી જાય રોડ અને અહીંયા PWDના સુપરવાઇઝર કોઈ બી કામમાંથી દેખરેખમાં કે કોઈ સરકારી અધિકારી આવ્યા નથી અને એ લોકોએ અમારી સાઈડોનું જે સાઈડું ભર્યું એમાં મોટા મોટા પથ્થરા નાખી અને સાઈડું ભર્યું અને ગામના લોકો માનો કે અમારા ઉપસર પાસે થોડીક રજૂઆત કરી ત્યાં અહીંયા એવો પ્રશ્ન કર્યો અને પોતાની આપ ખુદાઈથી એવો જવાબ આપ્યો કે અમારી ઈચ્છા અમે મન પડશે ત્યાં નાખશું તો આ અમારે ગામ લોકોને આ શું કરવું અને આ રોડનું ઉસ્તર છે તપાસ થાય એવી અમારી માંગણી છે અને આજે પાલીસ કામ થયું એ પણ મોટું ભ્રષ્ટાચાર થયો એટલે ઉચ્ચ અધિકારી આવી અને આનો યોગ્ય તપાસ કરે એવી અમારી ગામ લોકોની માંગણી છે. ગોવિંદ હડિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કેશોદ. કેશોદમાં પરપ્રાંતીય પોતાના પરિવારનો ગુજરાન ચલાવવા 6 મહિના શેરડીના રસનું વેચાણ કરી આખું વર્ષ પરિવારનો ગુજરાન ચલાવે છે. સમગ્ર રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ગરમીના પ્રમાણમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. મહત્તમ તાપમાનનો પારો વધી રહ્યો છે ત્યારે હજુ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં હીટ વેવની આગાહી કરવામાં આવી રહી છે.
ત્યારે અસહ્ય ગરમીમાં લોકોને ના છૂટકે મુસાફરી કરવી પડતી હોય છે. ત્યારે ગરમીમાં રાહત મેળવવા ઠંડા પાણી તથા શેરડીના રસનો વધુ આગ્રહ રાખે છે. ત્યારે છેલ્લા 2-3 વર્ષથી પરપ્રાંતીય લોકો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા પરિવાર સાથે રોજી રોટી રળવા કેશોદ શહેરથી દૂર રોડની સાઈડમાં વૃક્ષોના છાંયડે હાથ બનાવટના લાકડાના સિસોડા દ્વારા શેરડીના રસનું વેચાણ કરી પોતાની રોજી રોટી રળે છે. જે લાકડાના રસોડાનો રસ પીવાનું રાહદારીઓ વધુ પસંદ કરે છે. પરપ્રાંતીય લોકો 5-6 મહિના રસનું વેચાણ કરી 1-1.5 લાખની આવક મેળવી આખો વર્ષ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને 5-6 મહિના પોતાના વતનમાં જતા રહે છે. હેલો, અમારા નામ આયુના શિકાશ મોરે, આમ હરસા લીધા રાતે 6-7 મહિને રૂકતે ઓર ઉસકે બાદ આમ રોડ મેં જો આદમી આતે ઓર સ્પીડ જાતે હૈ અચ્છા ઓર સ્ટેશન મેં હમ ગાડા હમારી ગાડી લગાતે હૈ બહોત અચ્છા થે ઓર બહોત ધૂપ હૈ ઉસકે ધૂપ કે કારણ બહોત આદમી આતે હૈ ઓર ઉસકી સ્પીડ હૈ અચ્છા બનાતે હૈ સેશન હમારા અચ્છા ચલતા હૈ ઓર આમ મહિને મેં 1.5-2 લાખ રૂપિયા લે જાતે હૈ હર સાલ આતે હૈ હમ આપી મહારાષ્ટ્ર કે હોય મહારાષ્ટ્ર મેં અકોલા અકોલા કે પાસે નજીક ખેડા હૈ તાલુકા માલેગાંવ હા તાલુકા માલેગાંવ જિલ્લા વાસિમ કોઈ પે રહેતે હૈ ગોવિંદ હડિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ કેશોદ. તો કાંકરેજ તાલુકાના ચાંગા ગામે ખાતે આવેલા પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરના ફાર્મ હાઉસ ખાતે કાંકરેજ કોંગ્રેસ સમિતિની બેઠક યોજવામાં આવી. પાટણ લોકસભાની ચૂંટણી દરમિયાન પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરના ફાર્મ હાઉસ પર બેઠકનું આગોતરું આયોજન કરવામાં આવ્યું અને કોંગ્રેસના ઉમેદવાર જાહેર થાય તે પહેલા આગોતરું આયોજન કરાયું. પાટણની 3 લોકસભાની બેઠક પરથી ઝડપથી ટિકિટ મળે તેવા પ્રયત્નો ચાલુ છે. ત્યારે લોકસભા બેઠક પાટણના ઉમેદવાર તરીકે જગદીશ ઠાકોર નક્કી હોય તેવી પ્રબળ શક્યતાઓ છે. ત્યારે આ શુભેચ્છા બેઠક સાથે મતદારોને રીઝવવા તેમજ બૂથ લેવલ અને પછી અનેક પ્રકારની ચર્ચાઓ કરી ચૂંટણી માટે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જો કે આ મીટિંગ દરમિયાન જગદીશ ઠાકોર હાજર રહ્યા ન હતા, પણ એક વાત નક્કી હતી કે તેઓ પાટણ લોકસભાની બેઠક પર ચૂંટણી લડી લેવાના મૂડમાં હોય તેવું મનાય છે. આમ કાંકરેજની 15 વિધાનસભા મતવિસ્તારમાં ચાંગા પોતાના ફાર્મ હાઉસ પર અમરતજી ઠાકોર મંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસની અધ્યક્ષસ્થાને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં કાર્યકરો પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અખિલ રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા જગદીશભાઈ ઠાકોરને લગભગ પાટણ લોકસભા તરીકે ના ઉમેદવાર તરીકેની ચર્ચા વિચારણા મોટા ભાગે પૂર્ણ થઈ ગઈ છે. આવનારા સમયની અંદર પાર્ટી જાહેરાત પક્ષ અમારો જાહેરાત કરશે. આજે જે અમારા 15 કાંકરેજ વિધાનસભાના એક સંકલનના ભાગરૂપે સમગ્ર જિલ્લાના તાલુકાના આગેવાનો સાથે એક ચર્ચા વિચાર વિમર્શ કરવા માટે એક અગત્યનું મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાંકરેજ તાલુકાની 6 જિલ્લા પંચાયત, તેમાં ડીસા ભાગમાંથી આવતી અમારી આસેડા જિલ્લા પંચાયત, સમૂહ જિલ્લા પંચાયત, મુંડેઠા જિલ્લા પંચાયતના પણ વરિષ્ઠ આગેવાનો અહીંયા ચર્ચા વિચારણા કરી અને એક જ લક્ષ્ય માત્ર ને માત્ર આ હિન્દુસ્તાનની પવિત્ર ભૂમિ ઉપર અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલજીને વડાપ્રધાન બને એવા સંકલ્પ સાથે સૌ આગેવાનોએ આજે દ્રઢ સંકલ્પ કરી અને આવનારી લોકસભાની આ ચૂંટણીની અંદર અમારું પાટણ તો ખરું જ પણ સાથે સાથે બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને સાબરકાંઠાની અંદર પણ જ્યાં જ્યાં અમારો સગાવાળું કે અમારા મિત્ર વર્તુળો રહેતા હશે ત્યાં સૌ આગેવાનો એક સંપર્ક કરીને નિર્ણય કર્યો છે કે આ વખતે ચોકીદાર ચોર હૈ વો બાત પે હમ ચલેંગે, લેકિન હમારા રાહુલજી ઈમાનદાર હૈ વો બાત લેકે હમ પૂરે ગુજરાત મેં ચલેંગે. લોકસભાની સીટ અને કોંગ્રેસ તાલુકા માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો કહેવાય, કારણ કે સમગ્ર તમામ કોમોને સાથે લઈને ચાલતા એવા બાહોશ જગદીશભાઈ ઠાકોરને કોંગ્રેસ તરફી ટિકિટ મળી છે અને આજે તમામ આખા પાટણ લોકસભા વિસ્તારમાં એક આનંદનો માહોલ છે કે જગદીશભાઈને અમે 1 લાખથી વધુ વોટે જીતાડીશું તેવો સંકલ્પ લઈએ છીએ. આજે અમે તેના ભાગરૂપે અહીંયા આગળ જગદીશભાઈના ફોર્મ ઉપર
કોંગ્રેસ તાલુકાના તમામ આગેવાનો, વડીલો, મિત્રો, યુવાનો અને પત્રકારો ભાઈઓ સાથે જે સ્નેહ મિલન કર્યું તેમાં એક જ સુર છે કે જગદીશભાઈની જીત હોગી, હોગી ને હોગી. જગદીશભાઈ 1,00,000 થી વધુ વોટે જીતશે. જગદીશભાઈ તું આગે બઢો, હમ તમારે સાથ. પ્રક્રિયાની અંદર જે નજીકની અંદર જાહેરાત થવાની છે અમારા જગદીશભાઈ ઠાકોરની પાર્ટી જાહેરાત કરશે, એના અનુલક્ષીને કોંગ્રેસ 15 વિધાનસભાની મોદી જંગી બહુમતી જગદીશભાઈની નીકળે અને આ લીડ અમારી કાઢવી એ કોંગ્રેસના પાયાના કાર્યકરોની જવાબદારી રૂપે અમે અત્યારે બધા જ મળીએ છીએ, સંકલન કર્યું છે. મોદી મોટી બહુમતી મળશે, જગદીશ ઠાકોરનો પંજો પાટણ લોકસભાની અંદરથી દિલ્હી જશે અને રાહુલ ગાંધીને વડાપ્રધાન કરશે એવો અમે આ સંકલ્પ નિર્ધાર કરીએ છીએ. આ દેશની અંદર કોંગ્રેસની સરકાર બને અને ચોરોની સરકાર આ ચોકીદારના રાજમાં જે પૈસા લઈને ભાગી ગયા, માલિયા આલિયા માલિયા, એને ફરી અમારી સરકાર પકડી લાવશે એવી એ બધા હાથે અમે સરકાર બનાવવાના છીએ. અમે પૂરા દંડમાં સંકલ્પ સાથે વાત કરીએ છીએ કે જગદીશ ઠાકોરે અમારા 5 વર્ષ એમપી તરીકેનો જે વિકાસના કામો કર્યા, લોકો સાથેનો જે સ્નેહ એને સ્નેહ કેળ્યો છે, બધા જ સમાજો સાથે લઈ અને એક વિચારધારાથી કોંગ્રેસની બિન સાંપ્રદાયિક વાતો સાથે સમગ્ર પાટણ જિલ્લાની સાથે વિધાનસભાઓ એમને સાથે છે. જગદીશ ઠાકોર એમપી થશે અને જીતી જશે બહુમતીથી એવી અપેક્ષા સાથે સૌને વિનિયું છે. આજનું આ સંગઠન કોંકરેજ તાલુકામાંથી મોટી લીડ કાઢશે એ સંકલ્પ સાથે અમે આગેવાનોએ દૃઢ સંકલ્પ કરી અને વિનંતી, અને બધા એક છીએ. કોઈ જગ્યાએ કોંગ્રેસ તાલુકાની અંદર કોઈ પણ કોંગ્રેસના કાર્યકરની અંદર મતભેદ નથી, બરાબર છે. બધા એક થઈ અને અમે લડવાના છે એવી આપની સાથે જાહેરાત કરું છું. હર્ષી વાઘેલા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો અનેસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.